બિપરજો વાવાઝોડાને લઈને ભાવનગરનું તંત્ર એલર્ટ બન્યું છે દરિયાકાંઠાના વીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ભાવનગરના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તો અલંગના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે માછીમારોને દરિયામાં ન જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે સંવાદદાતા કૃણાલ બારડ લાઈવ જોડાઈ ગાય છે જે કૃણાલ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો સેવાઈ રહ્યો છે તેવામાં ભાવનગરમાં તંત્ર દ્વારા કયા પ્રકારની પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આ બિલકુલ ધરતી જો વાત કરીએ તો ભાવનગરનું જે ડિઝાસ્ટર તંત્ર છે તે પણ એલર્ટ બન્યું છે આપ જોઈ શકો છો અત્યારે કે ગુજરાત પોસ્ટની જે ટીમ છે તે અત્યારે અલંગના દરિયા કિનારે જોવા મળી રહી છે એટલે કે કહી શકાય કે અલંગનો જે દરિયો છે તે દરિયા ખાતે આપ જોઈ શકો છો અત્યારે કે જે પ્રમાણે ભરતી જે છે તે ભરતીનું વોટ ઓછું હોય તેનું કારણ એક જ છે કે જે પ્રમાણે હવાની જે ગતિ છે તે ગતિમાં જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે પરંતુ ત્રણ વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં ચોક્કસથી વોટ આવતી હોય છે ને તેના કારણે જે હવામાન વિભાગની આગાહી છે ને પગલે ભાવનગર જિલ્લાના તમામ જે બંદરો છે તે બંદરો ઉપર બે નંબરનું જે સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે ભયજનક જે સિગ્નલ છે તેની જે નિશાની છે તે આપવામાં આવી રહી છે જોકે ઘોઘા તેમજ મહુવા અને અલંગ જે બંદર છે તે બંદર ખાતે વહીવટી વિભાગ દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે જો કદાચ બીપો જો જે વાવાઝોડું છે સંભવિત વાવાઝોડું જો આવે તો તેની માટે પહોંચી વળવા માટેની જે ટીમ છે તે ટીમ પણ ગોઠવી દેવામાં આવી છે બીજી તરફની જો વાત કરીએ તો અલગ ખાતે હાલ અત્યારે દરિયો જે છે તે શાંત જોવા મળી રહ્યો છે પરંતુ બપોરનો સમય હોય છે ને બપોરના સમયે એ આગળ ભરતીનો સમય હોય છે ને તેમાં ચોક્કસથી જે વોટ આવતી હોય ને તેના કારણે સાત સાત ફૂટ જેવા જે દરિયાના મોજા છે તે જોવા મળતા હોય છે તો એકંદરે જોઈએ તો ગઈકાલે પણ અલંગના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો તો આજે આજના બીજા દિવસની જો વાત કરીએ તો આજે પણ બપોર બાદ જે દરિયો છે તે દરિયો ઘોઘવાટા મારતો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કેમકે હજુ તો સવારનો સમય છે ને સવારના સમયમાં આ પ્રકારે અલંગના દરિયામાં કરંટની ગતિ છે તે ચોક્કસથી જોવા મળી રહી છે બીજી તરફ હવાની ગતિ છે તેમાં પણ ચોક્કસથી વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે હાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે ભાવનગર તમામ જે બંદરો છે તે બંદરો ખાતે બે નંબર નું જે સિગ્નલ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ધરતી જે કૃણાલ વિગત સાથે જોવા બદલ આપનો આભાર